હું મેપ સેન્જાઇનમાં લિમિટેડ કંપનીમાં કામ કરું છું. છેલ્લા 4 મહિનાથી મને પગાર મળ્યો નથી અને આ લોકડાઉનના લીધે મારા ઘરની પરિસ્થિતિ ખૂબ પેલી છે. તેમ છતાંય પગાર આપવાની ના પાડું છું. અમારા પીએફમાં છેલ્લા 2 વર્ષથી પીએફ કપાયેલો છે તો પણ જમા થયેલો નથી. અમે મેપ સેન્જાઇન કંપનીમાં નોકરી કરીએ છીએ, છેલ્લા 20 વર્ષથી નોકરી કરીએ છીએ અને અમારો છેલ્લા 4 મહિનાથી પગાર કર્યો નહીં. બધા કારીગરોની હાલત દયનીય છે. અમે ગમે ત્યારે છેલ્લા 1 મહિના શેઠને ફોન કરીએ તો એ આજનું કાલ એવા ધક્કા ખવડાવશે, અમને કંપનીમાં બોલાવશે, પગાર કરતા નહીં. અમે પેટ્રોલ બાળીને ચાલતા આવીએ ફેક્ટરી આવીએ તો બી પગાર કરતા નહીં. આવું કરે છે આની પાસે કોઈ આજે ફોન કર્યો તો એવું કે તમારે મામલતદારમાં જાઓ, પ્રાંતમાં જાઓ, કોઈ બીજા કલેક્ટરમાં જાઓ, તમારે જે થાય કરી લો, અમે પગાર નહીં થાય મારાથી એવું કહે છે. આ કોરોનાના લીધે બંધ છે, બાકી અમે ફેક્ટરી ચાલુ જ હતી, છતાં એમને પગાર નહીં કર્યા મારા. ચાલુ જ હતું. છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરું છું અને દરેક કારીગર પગાર બાબતે બૂમો પાડે છે, બરાબર. છેલ્લા 4 મહિનાથી અમને પગાર મળ્યો નથી અને આવી હાલતમાં અમારા ઘરના છોકરા ઘરબાર કઈ રીતે ચલાવવા એ અમારે બહુ હાલત ખરાબ થઈ ગઈ છે. કોરોનામાં અમે બહાર નીકળી શકતા નથી. કામ ચાલુ હોવા છતાં શેઠ અમને આજ આલુ કાલ આલુ એમ બહાના બતાવે છે, બરાબર. મોટા અધિકારીઓને જાણ કરી હોવા છતાંય અધિકારીઓએ પણ બહાના બતાવે છે, બરાબર. મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને, પછી સોઢી સાહેબને, બધાને જાણ કરી તેવા બધા બહાના જ બતાવે છે. અમને કોઈ એમના તરફથી સહાય મળી નથી એટલે અમે પગાર બાબતે બહુ દુઃખી છીએ. આજ પણ અમારે ઘર શું લાવવું શું ખાવું એ બહુ મુસીબત થઈ ગઈ છે. અમે 40 માણસો કામ કરીએ છીએ પણ છેલ્લા 4 મહિનાથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનાનો, એપ્રિલ મહિનાનો પગાર હજુ ચૂકવ્યો નથી સાહેબે. બધા દરેક વાયદા કર્યા છે, જેલે છેલ્લા 2 મહિનાથી સળંગ વાયદા ચાલે છે, હજુ સુધી પગાર ચૂકવ્યો. કારીગરો આવી અને જ્યારે જ્યારે ફોન કરે છે ત્યારે એ કે આજ આપું કાલ આપ્યું પણ હજુ સુધી કોઈ માણસનો પગાર ચૂકવ્યો નથી. એટલે મામલતદારને જાણ કરી કમ્પ્લેન લખાવી પણ હજુ સુધી કોઈ પણ અધિકારી પણ આ સામું જોયું નથી. તાજપુર ઓરણ પાટે ઉપર આવેલી મેપ્સ એન્જાઇન્સ લિમિટેડના કામદારોની એક મને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં એક ફરિયાદ મળી છે પગાર ના થવા બાબતે. એના માટે અમે ટેલિફોનિક કંપનીના મેનેજર જોડે વાત કરી છે અને એમને ટૂંક સમયમાં અમે સેલેરી કરી દઈશું એવી અગાઉ ખાતરી આપી હતી, પરંતુ આજ દિન સુધી અમારા ધ્યાને આવેલ છે કે અમને સેલેરી કરેલ નથી. તો અમે એના માટે ફરીથી પણ એમને જાણ કરી છે અને જેવું લાગશે તો અમે લેબર કમિશનરને પણ લેખિતમાં જાણ કરીશું અને સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવી જાય, નિવેડો આવી જાય એના માટે અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું.